હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર નગરપાલિકા રિનોવેશન કામગીરી વચ્ચે બારે મેં ખાંગા જોવા મળી રહ્યા છે. કચેરીના રિનોવેશન કરેલ ભાગમાં વરસાદી પાણીનો ધોધ વહ્યો હતો. રેકોર્ડ ઇલેક્ટ્રોનિક ઉપકરણ સહિત ટેબલો પર પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરમાં બુધવારના રોજ વરસેલા 5 ઇંચ વરસાદને લઈ આખું શહેર ડૂબ્યું હતું. ત્યાં અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે 3 છત તોડી પહેલા માળે આવેલ ઓફિસમાં વરસાદી ધોધ વહ્યો હતો અને હાલમાં જ કચેરીમાં રિનોવેશન કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જે ભાગમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું તે જ ભાગમાં પીઓપીમાં ખાંગા પડી પાણીનો ધોધ વહેવા લાગ્યો હતો, તો દિવાલો ભેજ સાથે પાણીના ઝરણા ફૂટ્યા હતા. બહાર વરસાદ અને અંદર તકલાદી કામગીરીને લઈ પડેલા વરસાદમાં ટેબલો, કોમ્પ્યુટર ઉપકરણ તેમજ દસ્તાવેજ પણ પાણીમાં પલળવા લાગ્યા હતા, જેને લઈ કચેરી અધિકારીઓ અને કર્મચારી મજૂર બની સમાન ખસેડવામાં જોતરાઈ ગયા હતા. જો ઘટના અંગે વિપક્ષના પ્રમુખ ભૂપેન્દ્ર જાનીએ 25-30 લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલી રિનોવેશન કામગીરીને તકલાદી ગણાવી હતી અને હલકી ગુણવત્તાયુક્ત હોવાને લઈ આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું, તેમજ આ તકલાદી ટેબલ સહિત પીઓપી વર્ક માટે વિજિલન્સ તપાસની માંગ કરી હતી. ભૂપેન્દ્રભાઈ, આ નગરપાલિકામાં જે ફર્નિચર એની અંદર પાણી સ્લોપ કઈ ધળા કાલે બહુ સખત વહી ગઈ, એનું કારણ શું છે અને આ કેટલા રૂપિયાના ખર્ચે અત્યારે કામગીરી ચાલી રહી છે? આ બાબતમાં મારે કહેવું કે અતિશય વરસાદ હતો એક કારણ, એ અલગ કારણ છે. અંકલેશ્વરમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, એ બધી વસ્તુ એક પ્રી મોન્સૂન કામગીરીની થોડી બે ધ્યાનપણું હશે, પરંતુ આટલા અતિશય વરસાદમાં આ એક બધી વસ્તુ થોડા ઘણા અંશે આટલા બધા અતિવૃષ્ટિને હિસાબે થવાની શક્યતા થોડી રહે છે. પરંતુ જ્યાં સુધી બિલ્ડિંગો અને મકાનોની અંદરની વાત કરીએ તો આ એક 25-35 લાખના ખર્ચે જે નગરપાલિકાએ રિનોવેશનની કામગીરી હાથ ધરી છે ફર્નિચર અને આ બધાની સાથે, અને જો આ અગાઉ પણ જ્યારે ઓછો વરસાદ હતો ત્યારે પણ આ જ રૂમમાં આ પરિસ્થિતિ થઈ હતી, અને એ સામે અમે સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું કે આનું કંઈક નિરાકરણ લાવવા જેવું છે, નહીં તો આ તકલીફ પાડશે. અને આ મેટરમાં જે ફર્નિચર છે એ પણ એટલી જ હલકી ગુણવત્તાનું અમારી દ્રષ્ટિએ અમને લાગે, કારણ કે અમે પ્રત્યક્ષ જોયું છે. અને આ પરિસ્થિતિ જે કાલે નિર્માણ થઈ છે તે અગમચેતી આપવા છતાં પણ એ તરફે જે બેદરકારી, એ લોકોએ બેદરકારી રાખી છે અને લક્ષ્ય નથી રાખ્યું તેનું પરિણામ છે. અચ્છા, આમ આ જે ફ્લોર પર પાણી ગયું છે કેટલામાં ફ્લોર છે, એની ઉપર કેટલા માળ હજી છે? આની ઉપર હજી એક માળ છે, અને એ માળની ઉપર પણ શેડ બનાવીને પતરા લગાવેલા, તે છતાં પણ આ પરિસ્થિતિ. આ કોન્ટ્રાક્ટર જે કામગીરી કરી છે એ તમને કેટલી કઈ કક્ષાનું લાગે છે, એની સામે શું આપ માંગ કરશો વિપક્ષના એ તરીકે? મારે તો આ કોન્ટ્રાક્ટર પાસે સમગ્ર ફર્નિચર અને એની તેમજ આ જે ફોલ સીલિંગ અને અન્ય પ્લાસ્ટરિંગનું કે જે તે કામગીરી થઈ છે એ કોન્ટ્રાક્ટર સામે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીએ કમિટી બનાવીને તપાસ કરાવી જોઈએ, અને સામાન્ય સભામાં નિર્ણય લઈને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને આ સત્તાધીશો સામે કે અધિકારીઓ સામે વિજિલન્સની તપાસ માંગવાની માંગણી કરી. તો અંકલેશ્વર ચીફ ઓફિસર પ્રશાંત પરીખે જણાવ્યું હતું કે દિવાલમાં રહેલ તિરાડને લઈ પીઓપીમાં પાણી પ્રવેશ્યું હોઈ શકે છે, તેમજ રિનોવેશન કામગીરી કરી રહેલી જારદાર ત્વરિત અસરથી કામગીરી કરી રિનોવેટ કરી નવેસરથી કરવા તાકીદ કરી છે, તેમજ હજી રિનોવેશનની કામગીરી ચાલી રહી છે અને ઇજારદાર કામગીરી કરી જ રહ્યો છે, જેને લઈ તેની કામગીરીમાં ખામી હશે તો તે પણ તપાસી ફરી કરાવવામાં આવશે.